સત્તર ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિનેશ આતાજી ઠાકોરની જાહેરાત થતા ચાણસ્મા વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી. તારીખ 13/11/2022 લગભગ રાત્રે 10 વાગે ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઠાકોર દિનેશજી આતાજીનું નામ જાહેર થતા ચાણસ્મા વિધાનસભા વિસ્તારમાં સમગ્ર પ્રજામાં અને સમગ્ર મતદારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. મળતી માહિતીના આધારે પ્રજામાં હાલના વર્તમાન ધારાસભ્ય વિશે ઘણી જ નારાજગી હોવાના કારણે તારીખ 14/11/2022 સવારના દિનેશભાઈના નિવાસસ્થાને હારીસ ખાતે તેમના સમર્થકો અને નારાજ મતદારો ફુલાર લઈને એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમ જણાવ્યું હતું કે દિનેશભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈ, હવે તો અમારો પંજો આપણો પંજો ના નારા લાગ્યા હતા. આ જોઈને દિનેશભાઈએ આ વખતે ચાણસ્મા વિધાનસભાની સીટ કોંગ્રેસના ફાળે જશે અને વધારે લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ચાણસ્મા વિસ્તારના બાકી રહેલા તમામ કામો હું જીતીને આવીશ એટલે તાત્કાલિક પૂર્ણ કરાવીશ એવી ખાતરી આપી હતી. જેનિશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, ચાણસ્મા. તો કોંગ્રેસ પાર્ટીએ મારા પર ભરોસો કર્યો અને મને જે ટિકિટ આપી એ બદલ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, અમારા જગદીશભાઈ ઠાકોર તેમજ કોંગ્રેસનું મોવડી મંડળનો પહેલા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછી જે ચૂંટણી લડવા જઈ રહ્યો છું ત્યારે અમે આ વખતે આ ગુજરાતની અંદર થયેલ ભ્રષ્ટાચાર, પછી જે વિકાસના કામો એ કેટલા કર્યા છે, શું કર્યા છે એને પણ ઉજાગર કરીશું. પેપર લીકની જે વાત છે એ પણ ઉજાગર કરીશું અને પર્ટિક્યુલર ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારની અંદર જે સામેના અત્યારના ચાલુ ધારાસભ્યએ કેટલા કામો કર્યા, કેટલા કામો નથી કર્યા એ પણ અમે પબ્લિકની વચ્ચે ઉજાગર કરીને એમને આ વખતે ભારતીય જનતા પાર્ટીને એથી જાકારો મળે એવું અમે આ વખત અમારા કાર્યકરો મારફતે આયોજન કરવાના છીએ. આ વખતે ઉમેદવાર તરીકે તમે પ્રસિદ્ધ જે જાહેરાત કરી તમારી, એમાં તમે શું ફીલ અનુભવો છો? આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે પબ્લિકનો ખૂબ આવકાર મળી રહ્યો છે. આ વખતે પબ્લિકનો પ્રેમ પણ ખૂબ મળી રહ્યો છે. જ્યાં જઈએ ત્યાં એક જ વાત કે દિનેશભાઈ આ વખતે અમે તમને જીતાડવાના છે. આ લોકો જે અમે ખૂબ થાક્યા છે, ખૂબ કંટાળે છે, આ વખતે અમારે પરિવર્તન જોઈએ છે. આ વખતે અમે પરિવર્તન ચોક્કસ લાવીશું. વિકાસ ખાસ કયા કામ તમે પ્રાયોરિટી? અમે આ વખતે અમારો પહેલો પ્રથમ મુદ્દો છે રોડ રસ્તાનો. અહીંયા ઘણા વિસ્તાર જેવા, ધારો કે હારી શહેરની અંદર ગટરની જે બાબત છે તે, સમીની અંદર ગટરની બાબત છે તે, તેમજ જે અંતરિયાળ ગામોની અંદર જે રોડ રસ્તા થયા નથી એ આ વખતે અમે એ બધા કામો આવરી લઈ અને આ વખત ચૂંટણી જીત્યા પછી અમારી આ પ્રાથમિકતા રહેશે. ખેડૂતો, આપ આ વિસ્તારમાં ખેડૂતોની કેટલીક સમસ્યાઓ છે. નર્મદાનું પાણી વહેતું હોવા છતાં પણ ખેડૂતો પૂરતું મળતું નથી, એ પણ કેટલીક સમસ્યાઓ ખેડૂતોને છે. તો આપ આ બાબતે શું વિચારશો? ઇન્નાખોરી ખૂબ રાખી રહ્યા છે આ લોકો, સત્તાધારી પક્ષ. આ વખતે ખેડૂતોનો પણ મને સાથ અને સહકાર મળવા જઈ રહ્યો છે ત્યારે હું ખેડૂતોને પણ કહેવા માગું છું અને બાંહેધરી પણ આપું છું કે આ વખતે તમને પડતી વારંવાર મુશ્કેલીઓ, નર્મદાની અંદર જે પાણી છોડવાની બાબતમાં તમને જે રૂકાવટ આવી રહી છે, આ વખતે રૂકાવટ ના આવે એવા મારા પૂરા પ્રયત્નો રહેશે અને જ્યાં જ્યાં ખેડૂતોની જે કંઈ મદદની જરૂર હશે ત્યાં દિનેશ ઠાકોર ખડે પગે ઊભો રહેશે. તમે મતદારોને શું સંદેશ આપવા માગો છો? મતદારોને મારી એક જ વિનંતી છે કે આ વખતે મતદાન કરો, કોંગ્રેસ તરફી મતદાન કરો અને જે પરિવર્તનની લહેર, પરિવર્તન જે આ વખત ચાણસ્મા મત વિસ્તારની અંદર જે લહેર એક જાતની ચાલી રહી છે એમાં તમે સહભાગી બનો એવી મારી સૌને પ્રાર્થના છે.